માં ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણી થઈ ચૂકી છે, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે મેઈબેન ગલાભાઈ ગર્જરની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદે હસમુખભાઈ કણઝરિયાની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સભાગૃહમાં વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. જીએસએ બધા કામ અધૂરા છે એ પૂરા કરશું અને ખૂબ વિકાસના કામ કરશું, વિકાસને આગળ વધારશું. બેનો માટે જીએસએ કામ કરીશું અને જે એની માગ છે એ હું પૂરી કરીશ. જેટલા અધૂરા છે એટલા કામ કરીશ અને ખૂબ એ મારે એનો મને આનંદ છે. આજ હું પ્રમુખ તરીકે સંભાળું એનો મને આનંદ છે. આજે જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી થયેલ છે. એમાં પ્રમુખ તરીકે મહીબેન ગરસર અને ઉપપ્રમુખ તરીકે મારી વરણી થયેલ છે. આ વરણી અમારી ભારતીય જનતા પાર્ટીના આદેશથી થયેલ હોય અને અમારી પાર્ટી વિકાસના નામથી જ પ્રખ્યાત છે. વિકાસના નામથી જ અમારી પાર્ટીને મત મળે છે અને હજુ પણ જે વિકાસ ચાલી રહ્યો છે તે ઝડપથી ચાલે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એવા અમારા પ્રયાસો રહેશે. ખાસ કરીને આ વખતની જિલ્લા પંચાયતમાં મહિલાઓને પ્રાધાન્ય વધુ આપવામાં આવેલ છે, તો મહિલાઓને પણ મહિલાઓની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એવા અમારો વધુમાં વધુ પ્રયાસ રહેશે. જિલ્લા પંચાયતના અત્યાર સુધીમાં ઘણા કામ થયેલ છે, આગલી બોડીમાં ઘણા કામ થયેલ જ છે. તેમ છતાં કોઈ અધૂરા હશે, કોઈ બાકી રહી ગયા હશે અને નવા કામ જે કંઈ હશે, જે રજૂઆતો આવશે તે માણસોને સાંભળી અને વ્યવસ્થિત બધાના કામ થાય એ રીતે અમે પ્રાધાન્ય આપશું.